ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં પૂરક વાચન 2 જોઈશું. પૂરક વાચનમાં ચેપ્ટર 2 છે કસ્તુરબા. પેજ નંબર 85 કાઢવાનું છે તમારે પૂરક વાચનમાં. અને કસ્તુરબા કોણ હતું એ તો તમને ખબર હશે, કોણ હતું કસ્તુરબા, આગળ તમે ભણી ચૂક્યા હશે કે કસ્તુરબા કોણ હતો. તો કસ્તુરબા ગાંધીજીના પત્ની હતા, એ પણ ગાંધીજી જેવા સાહસી અને નીડર હતા. તો આપણે હવે કસ્તુરબા વિશે જોઈશું, સ્ટોરી સાંભળીશું કસ્તુરબાની, કે કસ્તુરબા કેવા હતા, બહાદુર અને નીડર અને પ્રામાણિક હતા. તો દરેકે તમારે સ્ટોરીમાં ધ્યાન આપવાનું છે. જોઈશું ગાંધીજીને આપણે બાપુના વહાલ સોયા નામથી યાદ કરીએ છીએ. ગાંધીજીને તો આપણે સૌ ઓળખીએ છીએ કે ગાંધીજી કોણ હતા, મોહનદાસ કરમચંદ ગાંધી હતા. એ સત્યાગ્રહની લડત પણ લડ્યા હતા, એ આપણે રાષ્ટ્રપિતા પણ હતા. તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર યાની કે વાક્ય ઉમળકા સાથે નીકળે છે. ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો, બા પણ ગાંધીજીને એટલું જ સપોર્ટ કરતા હતા. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સન 1869માં એપ્રિલ માસમાં થયો હતો. પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયું. પહેલાં તો પહેલાંના જમાનામાં તો નાના ઘોડિયામાં ઊંઘતા હોય ને મેરેજ થઈ જતા હતા, અત્યારે એવું થાય ના થાય. એટલે કે નાની ઉંમરમાં કસ્તુરબાના લગ્ન ગાંધીજી સાથે થઈ ગયા હતા. બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ. ગાંધીજીની નાની મોટી બધી વાત તેમને સાથ આપી, બધી લડતોમાં તે હંમેશા મોખરે એટલે કે આગળ જ રહેતા. એટલે કે ગાંધીજીની કોઈ પણ વાત હોય એમાં તે સંમત રહેતા અને આગળ પણ રહેતા. એની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી, એમાં સ્ત્રીઓને જોડવાનું વિચારે કસ્તુરબાને પહેલ કરી. એટલે કે કસ્તુરબાએ શું કર્યું, સ્ત્રીઓને જોડવા માટેની પહેલ કરે છે. આ નાનું સૂનું પગલું નહોતું. બા જેલમાં તો ગયા પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના જુઓ. કસ્તુરબા પણ જેલમાં ગયેલા છે. ગાંધીજી બાપુની જોડે જોડે પણ એમને પણ ઘણા કષ્ટો સહન કર્યા છે. બા પણ શું કરે છે, જેલમાં જાય છે પણ એમને કંઈ અફસોસ થતો નથી. પણ જો બીજાના હાથનું તે ખાતા નથી જેલમાં, અને જો ફળ મળે તો જ ખાય, બાકી ભૂખ્યા રહે. એટલે કે જો ભૂખે દેહ પડે તો ભલે, શું કહે છે, બીજાના હાથનું તો હું નહીં જ ખાઉં, અને મરી જવાય તો ભલે મરી જવાતું, જો ફળ મળે તો ખાય, પણ બીજાના હાથનું ખાતા ન હતા. એવા તો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. સત્તા એટલે કે જેલના માણસોને. જેલ સત્તાવાળા મક્કમ રહ્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બાના નકોરડા ઉપવાસ શરૂ થયા. કારણ કે જેલવાળા એમને જમવાનું આપે તો પણ એ ખાતા નહોતા. એમ દિવસો નીકળવા માંડ્યા અને જેલવાળા ઢીલા પડે. એટલે કે જેલવાળાઓને થયું કે હવે આ માજી ખાતા નથી તો મરી જશે. તો એટલે કે જેલવાળાઓ શું થાય છે, નાસી પાસ થાય છે, એટલે કે હતાશ થાય છે. 5 દિવસની અંતે બાને થોડાક ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું, કારણ કે 5 દિવસ ભૂખ્યો માણસ હોય એને પેટ થોડું ભરાય. પણ બાએ ચલાવી લીધું. આ રીતે 3 મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બને. કારણ કે 1 મહિના 3 મહિના સુધી ખાધું ના હોય એટલે માણસ કેવું થઈ જાય, હાડપિંજર જેવું બની છે. આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા બા કસ્તુરબા. આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. અત્યારે શું થયું, સાબરમતી આશ્રમ જોયો હશે તમે, આપણે અમદાવાદમાં છે. તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી નહોતી, ને મકાન પણ 2-3 આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવે, સાંભળજો, ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા ચોરો. આથી મજૂરો ગભરાઈ ગયા કે કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજી આશ્રમના લોકોએ કામ સંભાળી લેવાનું સૂચવ્યું. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા, એટલે કે બાપુજીએ કીધું એ બધું હાથમાં લઈ લીધું. તે ડરામણી જગ્યાએ બા, જે ડરામણી જગ્યા હતું ત્યાં કોઈને જ નહોતું જઈ શકતું, ત્યાં શું કરે છે કસ્તુરબા જાય છે.
બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકોને થઈ. બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગવાર નથી ભરડવાના? અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. બાએ જાતે કામ કીધું કે મને કામ આપો એમ. કેમ કહો, કશું કામ નથી એમ? નાનકડાને નાજુક બાંધાના બાને દળતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. શું કહે છે, એટલે કે જ્યાં ચોરે ચોરી કરી ત્યાંના બધા શું કરે છે, ભાગી જાય છે બીકના મારા. એટલે કે બાપુજીને એમ થાય છે કે હવે શું કરીશું, એટલે બાને મોકલે છે. એટલે ત્યાંના વ્યવસ્થાપકોને બા પૂછે છે કે કશું કામ નથી એમ કે મારા માટે, એટલે કે શું કરે છે, ગાયોને ગવાર ભરવાનું છે, એટલે કે ઘંટીનું કામ તે બા ઉપાડી લે છે. બાપુજી એ સેવાગ્રામ હતા, બાપુજી પણ સેવાગ્રામ હતા ને બા મરોલી ગયા હતા, એટલે કે બા મરોલી જાય છે, ત્યાંથી તે આવવાના હતા. તે જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહોતા. એટલે પહેલાં તો ટ્રેનમાં જ બધા મુસાફરી કરતા હતા અને ટ્રેન પણ આપણને સસ્તી પડતી હતી એ વખતે. તો એ ટાપટી વેલી ગાડી, જો ગાડીનું નામ શું છે, ટાપટી વેલી ગાડી, સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું. એટલે કે બાને મળવા માટે એક બહેન આવેલા હોય છે અને બાપુજીનું પૂછે છે કે બા ક્યારે આવશે. બા અત્યારની ગાડીએ તો આવશે જ નહીં, સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. કારણ કે ગાડી ફરતી ફરતી આવે તો આપણો જે ટિકિટનો ભાવ છે તે વધી જતો. એટલે બા એ સાંજની ગાડીમાં જ પેલી બહેનને આવતા. પેલી બહેનને સવાલ સાંભળતા જ બાપુજીએ કહ્યું, જો બા પૈસાદાર બા હશે તો અત્યારે આવશે અને ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે. કારણ કે ટાપટી વેલી ગાડીમાં ઓછા પૈસા થતા હતા. એટલે બા જો ગરીબોના હશે તો સવારે આવશે અને પૈસાદારના હશે તો અત્યારે આવશે. અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા અને સૌને લાગ્યું કે બા સાચે જ ગરીબોના ને લોકોના બા છે. આવા આપણા બા બાપુજીના જીવનસાથી હતા. તેમનામાં અખૂટ શક્તિ ને શ્રદ્ધા પણ હતી. 1942ની હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં તે કેદી બનીને ગયા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો એટલે કે મૃત્યુ થયું. આપણે ક્વેશ્ચન આન્સરમાં પૂછાય કે બાનો દેહ ક્યારે પડ્યો, તો 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો. આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. એટલે કે આગા ખાન મહેલ એ ભારતનું પવિત્ર સ્થળ બન્યું છે, તીર્થ યાની કે જોવાલાયક જગ્યા બની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીમાં તમને જો ખબર ના પડી હોય તો એક બે વાર રીડિંગ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. આમ તો ખ્યાલ આવે એવો જ છે અને એના આધારે, સ્ટોરીના આધારે જ પ્રશ્નપત્રો આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પણ પ્રશ્ન આમાં સ્વાધ્યાય પૂરક વાંચનમાં આવતું નથી, વર્કબુકમાં આવે છે. એના ફોટા પણ હું આ વિડીયોની સાથે સાથે મોકલીશ. એ તમારે તમારી વર્કબુકમાં લખવાના છે કારણ કે એ એક્ઝામમાં પણ પૂછી શકાય છે. અને શબ્દ સમજૂતી પણ તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાનું છે. શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તો ખાસ, કારણ કે રૂઢિપ્રયોગો તો તમારે પૂછાય જ છે. શબ્દ સમજૂતી તો ઠીક છે કે સમાનાર્થી શબ્દમાં પણ આવી જાય છે, એટલે કે આપણે શબ્દ સમજૂતી પણ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું છે અને રૂઢિપ્રયોગો પણ લખવાના છે. પણ હા, નોટમાં જ્યારે તમે આ ચેપ્ટર લખો ત્યારે ઉપર પૂરક વાંચન 2 કસ્તુરબા એવું ખાસ સૂચના મારવાની છે. સૂચના વગર તમને ખબર નહીં પડે કે આ પૂરક વાંચનનો પાઠ છે કે આગળ ચેપ્ટરોનો પાઠ છે. એટલે કે આની સાથે સાથે હું વર્કબુકના પણ ફોટા મોકલીશ. એમાં તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે અને તેને પણ રીડિંગ કરવાના છે. શબ્દ પહેલાં તો તમારે ચેપ્ટરનું નામ, પૂરક વાંચન, ચેપ્ટર 2 કસ્તુરબા, શબ્દ સમજૂતી, શબ્દ સમજૂતી પછી રૂઢિપ્રયોગો આવશે અને રૂઢિપ્રયોગો પછી ખાલી નોટમાં ક્વેશ્ચન આન્સર જ લખવાના છે, બાકી બીજું કશું લખવાનું નથી. પૂરક વાંચનમાં ક્વેશ્ચન આન્સર એકલા જ લખવાના,
બાકી તમારે કાંઈ લખવાનું નથી, પણ સારા અને સુંદર અક્ષરથી